नमस्कार, वेबिनार में जोड़नार दरेकनु स्वागत छे। आजे गिन्नारी मंडळनो 257मो वेबिनार छे। आजना वक्ता छे अमदावादना डॉक्टर भारतीबेन पटेल मैडम, जेओ आपणने महिला रोगोनी सारवार विषे माहिती आपशे। तो हूँ डॉक्टर भारतीबेन पटेल मैडम ने विनंती करूँ छूँ कि तेओ पोतानो वक्तव्य હવે શરૂ કરી શકે છે। નમસ્કાર મેડમ, જય ધન્વંતરી। જય ધન્વંતરી। અવાજ કપાય છે, ઓલો પડઘો પડે છે। હા હા, બરાબર, ચોખ્ખો। હા, શરૂ કરો વક્તવ્ય। સ્પીકર બંધ થઈ ગયું છે ભારતીબેન। હા, તો આજે મહિલા રોગોની સારવાર વિશે માહિતી આપશે ડૉક્ટર ભારતીબેન પટેલ મેડમ। આવતી ગઈકાલે પણ સરસ વેબિનાર હતો, જેમાં ડૉક્ટર રેણુકાબેન સિદ્ધપુરાએ સરસ માહિતી આપી હતી પાચન તંત્રના રોગો ઉપર। અને પ્રશ્નોત્તરી પણ સરસ રહી હતી। તો આજે મહિલા રોગોની સારવાર વિશે ડૉક્ટર ભારતીબેન પટેલ માહિતી આપશે। કષ્ટ સાથે માસિકા હોય અને કષ્ટાર્થ હોય,
અતિ આર્તવ એટલે વધારે પ્રમાણમાં માસિક, અલ્પાર્તવ એટલે ઓછા પ્રમાણમાં, અનિયમિત આર્તવ એટલે 25-35 દિવસમાં આવવાના બદલે 15-15 દિવસે આવું અથવા તો 2-6 મહિને. પંચકર્મ કરાવીને ઉપચાર કરવા જોઈએ. એ રીતે પંચકર્મ દ્વારા શરીર શુદ્ધ થાય પછી બધી ચિકિત્સા કરવી જોઈએ, જે તે રોગ અનુસાર ઉત્તર બસ્તી પણ આપી શકાય. શાસ્ત્રોક્ત યોગોમાં પેશન્ટની પ્રકૃતિ, દોષ, દૃશ્ય, ઉંમર, કાલ વગેરે જોઈને સારવાર આપી શકાય છે. જેમ કે અનાર્તવ, નષ્ટાર્તવ, પીડિતાર્તવ, કષ્ટાર્તવ, અલ્પાર્તવમાં આપણે શું શું આપી શકીએ, તો એના માટે આપણે રજ પ્રવર્તની વટી, રોજો દોષ હર વટી, મહાયુગરાજ ભૂગળ, મહારાજનાની ઘન વટી, સારસ્વતારીશ વગેરે આપી શકીએ. શ્વેત પ્રદર જે છે એની અંદર આપણે લાક્ષારસ, ઈસબગુલની ભૂસી, કુશિયાર ચૂર્ણ, પ્રદરાંતક વટી, અશ્વગંધા તેલ, સતાવરી તેલ, અશુકારીશ, દેવદાર્વ્યારીશ આપી શકીએ. રક્ત પ્રદરની અંદર આપણે ગુલકંદ, લાક્ષારસ, તંડુલીય કલ્ક આપી શકીએ. રજો દોષ, રજને લગતા જે દોષ છે એની અંદર મહારાજનાની વાત, ચૂર્ણ, ચંદ્રપ્રભાવટી, મહાયોગરાજ ભૂગળ, લઘુ યોગરાજ ભૂગળ વગેરે આપી શકે છે. આ સિવાય ગર્ભધારણા તરફથી આપણે અશ્વગંધા ચૂર્ણ, અષ્ટવર્ગ, સતાવરી વગેરેનો ઉપયોગ કરી શકીએ. પ્રસૂતિ બાદ આપણે પ્રસૂતા માતાને દશમુળ પાક, દેવદાર્વ્યાની પાક, સૌભાગ્ય સુંઠી પાક, પંચજીરક પાક વગેરે આપી શકે છે. પ્રસૂતા સ્ત્રીની નબળાઈ દૂર કરવા માટે આપણે અશ્વગંધા રીશ, દસ મુલારીશ આપી શકીએ. ટીકા રોગોમાં દસ મુલારીશ, દેવદાર્વ્યારીશ પણ આપી શકીએ. હવે ધાવણની વિકૃતિ દૂર કરવા માટે સ્તન્ય શોધન પાઠ આપી શકીએ. ધાવણ વધારવા માટે સ્તન્ય જનન પાઠ, અશ્વગંધા ચૂર્ણ વગેરે આપી શકાય. માસિક સમયે દુખાવો હોય તો ફલવૃદ્ધ સહચર તેલ, અશ્વગંધા તેલ, સતાવરી તેલ વગેરે આપી શકાય. ઘણા સામાન્ય ઉપાયો એવા પણ છે કે જેમ કે પેલુમાં દુખાવો થતો હોય તો આપણે હોટ વોટર દીપનો શેક આપી શકીએ. પેશુને પવન મુક્તાસન, પતંગાસન કરી શકાય. વધારે માસિક આવે તો ઇમરજન્સીમાં આપણે બરફની કોથળીને પેડુમાં મૂકવાથી પણ રક્ત સ્તંભન થઈ જાય અને માસિક જોખમ વધારે આવતું હોય. હવે આપણે જે મહિલા રોગોની સારવારમાં એકલ ઔષધ પ્રયોગ વિશે ચર્ચા કરીશું. એમાં પ્રથમ ઔષધ છે કુવારપાન. તેનું વૈજ્ઞાનિક નામ છે એલોવેરા, સંસ્કૃતમાં તેને કુમારી કહે છે. સ્ત્રી રોગોનું મહત્વનું ઔષધ હોવાથી તેને કુમારી પણ કહે છે. તેનો ઉપયોગ અલ્પાર્તવ, કષ્ટાર્તવ, અનિયમિત માસિક, શ્વેત પ્રદર વગેરેમાં કરી શકાય. કુવારના પાનનું શરબત લીંબુ અને ખાંડ સાથે બનાવીને કષ્ટાર્તવમાં પ્રયોજી શકાય. એમાંથી કુમારી અસર બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ આપણે કષ્ટાર્તવ, અલ્પાર્તવ વગેરેમાં કરવામાં આવે છે. કુમારી પાક બનાવવામાં આવે છે, જેને વૈદ્યત્વની સારવારમાં ઉપયોગ કરવામાં આવે છે, જેને અશ્વિની કુમારી બતાવે છે. કુવાર પાટામાંથી એલયોગ બને છે, જેને માસિક વર્ધક, ગર્ભપાતક, આર્તવ શુદ્ધિ કરે છે. કુવાર પાટાનું ઘર બાહ્ય રીતે વર્ણ્યા, શીતળ, દાહર, રક્ત સંપર્ક છે. બીજું ઔષધ છે અશોક. અશોકનું વૈજ્ઞાનિક નામ છે સરાકા ઇન્ડિકા. અશોક વૃક્ષની છાલમાંથી અશોકારીશ બનાવવામાં આવે છે, જે રક્ત પ્રદર, શ્વેત પ્રદર, કષ્ટાર્તવ, અનિયમિત માસિક વગેરેમાં અપાય છે. તેના પછીનું ત્રીજું ઔષધ છે સતાવરી. સતાવરીને આપણે સ્ત્રી મિત્ર પણ કહીએ છીએ. તેનું લેટિન નામ છે એસ્પર્ગસ રેસિમોજસ. અને રક્ત દોષ નાશક હોવાથી રક્ત પ્રદરમાં ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તે દુગ્ધવર્ધક હોવાથી તેને દૂધ સાથે આપવામાં આવે છે. તેમાંથી બનતું ફલકૃત વંધ્યત્વની સારવારમાં ઉપયોગી છે. એ પછીનું ઔષધ છે અરડુસી. અરડુસીનું સંસ્કૃત નામ છે વાસા. તેનું વૈજ્ઞાનિક નામ છે અર્ધાતોડા વેસિકા. તેના પાનનો રસ અને ધરોનો સ્વર સાકર સાથે રક્તપ્રદર અને કષ્ટાર્તવમાં અપાય છે. તેના મૂળનો રસ મધ સાથે શ્વેત પ્રદરમાં અપાય છે. એના પછીનું ઔષધ છે ઈસબગુલ. તેનું વૈજ્ઞાનિક નામ છે પ્લાન્ટેગો ઓવિટા. તેના બીજને ઓથમી જેવું કહે છે. ઈસબગુલના બીજને સાકર અને ઘી સાથે રક્તપ્રદર, શ્વેતપ્રદર, ઉન્મા વગેરેમાં અપાય છે. એના પછીનું ઔષધ છે ઉમરો. ઉમરાને ઉદુંબર કહેવામાં આવે છે. તેના વૈજ્ઞાનિક નામ છે ફાયકસ ગ્લોમેરોટા. તેના કાચા ટીટાને તોડીને ટુકડા કરી પછી છાંય સૂકવીને બનાવેલ ચૂર્ણ દૂધ સાથે શ્વેતપ્રદર, રધવા વગેરેમાં અપાય છે. ઉમરાના ટીટા વાજીકર, ગર્ભસ્થાપક, દુગ્ધવર્ધક છે. તેના પાનનો ઉકાળો કરી તેના દૂષ લેવાથી પ્રદર મટે છે. સગર્ભા મહિલાને ઝાડા થયા હોય તો તેના ટીટા મધ સાથે આપી શકાય. છાલનો પાત રક્તપ્રદર, શ્વેતપ્રદરમાં ઉપયોગી છે. તેના ટીટાનું ચૂર્ણ વંધ્યત્વ, ગર્ભપાત થતો હોય તેમાં આપી શકાય છે. તેના પછીનું ઔષધ છે અસેલી.
ઉપવાસ તરીકે અથવા તો તેનો ઉકાળો કષ્ટાર્તવ અલ્પાર્તવ અનિયમિત માસિક કટિશૂળ વગેરેમાં ગુણકારી છે. એના પછીનો ઓપ્શન છે સ્મૂથ, તેનું વૈજ્ઞાનિક નામ છે સુસિબર ઓફિસિના. આદુના કંદની સુકવણી કરવાથી સ્મૂથ બને છે. પ્રસૂતિ પછી પ્રસૂતા મહિલાને સ્મૂથ ધરાવતા લાડવા રાત કે સુખડી બનાવીને આપવાથી સુતિકા જ્વર આવતો નથી, તેમજ ગર્ભાશય શુદ્ધ થાય છે અને માતાને દૂધ પણ વધારે આવે છે. શ્વેતપ્રદરમાં પ્રાંતકાળે અને રાત્રે સુતી વખતે 14 તોલા ગાયના દૂધમાં 21 તોલા પાણી અને 4 માસા સ્મૂથ નાખી ઉકાળી જ્યારે 14 તોલા દૂધ બાકી રહે તેમાં સૂંઠ જેટલી સાકર નાખીને આપવું, તેનાથી શ્વેતપ્રદરમાં લાભ થાય છે. અવાજ આવે છે ને સાહેબ? હા આવે છે, આવે છે. બોલો બોલો, સરસ આવે છે. તેના પછીનું ઔષધ છે આવળ, તેનું વૈજ્ઞાનિક નામ છે કેસિયા ઓરિક્યુલા. તેના પાન અને પુષ્પોનો ઉકાળો શ્વેતપ્રદરમાં અપાય છે. તેના પછીનું ઔષધ છે ગાજર, તેનું વૈજ્ઞાનિક નામ છે કોકસ કેરોટા. તેના બીજ માસિક વર્ધક ગુણધર્મમાં ધરાવે છે, તેથી અનાર્તવ કષ્ટાર્તવ અલ્પાર્તવ અને અનિયમિત માસિક વગેરેમાં વપરાય છે. તેના પછીનું ઔષધ છે જટામાન, તેનું વૈજ્ઞાનિક નામ છે નાર્ડોસ્ટેટિક જટામાસી. તેના મૂળનું ચૂર્ણ કષ્ટાર્તવ અલ્પાર્તવ અને અનિયમિત માસિકમાં વપરાય છે. ગર્ભ સ્થિર થવા માટે જવ, તલ, સાકર, જટામાસી સરખા ભાગે લઈ ચૂર્ણ કરી મધ સાથે લેવાથી ગર્ભપાતનો ભય રહેતો નથી. મેનોપોઝના લક્ષણ સમયે જટામાસી બીજી ઔષધિ સાથે આપવાથી ખૂબ સરસ પરિણામ આપે છે. એના પછીનો ઔષધ છે તકમરિયા, તકમરિયાનું વૈજ્ઞાનિક નામ છે ઓસિમમ કેનમ. તેના બીજ પાણીમાં પલાળી સાકર ઉમેરી શ્વેતપ્રદર રક્તપ્રદર ફૂટી રખવા ઉણવામાં અપાય છે. તેના પછીનો ઔષધ છે નાગકેસર, નાગકેસરનું વૈજ્ઞાનિક નામ છે મેઝુઆ પેરિયા. તેના સૂકા પુષ્પોનું ચૂર્ણ સાકર સાથે શ્વેતપ્રદર રક્તપ્રદર વગેરેમાં આપવામાં આવે છે. એના પછીનો ઔષધ છે નિરંજન ફળ. મેડમ સાહેબ, ધીમો 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 બોલજો. ઉતાવળ સ્પીડ સ્લો રાખો તમે. હા, એના પછીનું ઔષધ છે નિરંજન ફળ, તેનું વૈજ્ઞાનિક નામ છે સ્ટર્ક્યુલિયા કેફિસેરા. તેના 2 થી 3 નંગ પાણીમાં પલાળી તેમાં સાકર ઉમેરી 2-3 કલાક પછી તેને ગાળી તેનું પાણી રક્તપ્રદર શ્વેતપ્રદર વગેરેમાં અપાય છે. તેના પછીનું ઔષધ છે પપૈયું, તેનું વૈજ્ઞાનિક નામ કરિકા પપૈયા છે. તેના બીજ માસિક વર્ધક ગુણધર્મ ધરાવતા હોવાથી કષ્ટાર્તવ અલ્પાર્તવ તેમજ અનિયમિત માસિકમાં પ્રયોજવામાં આવે છે. એના પછીનું ઔષધ છે રત્વેલી, તેનું વૈજ્ઞાનિક નામ છે ફાઇલા નોડિફ્લોરા છે. રત્વેલીયાના પંચાંગનો સ્વરસ કે ચૂર્ણ રથવા શરીર રથવા શ્વેતપ્રદર વગેરેમાં અપાય છે. એના પછીનું ઔષધ છે ઇરાબુ, તેનું વૈજ્ઞાનિક નામ છે કોમિટેરા મિલ્હા છે. તેનો ગુણધર્મ માસિક વર્ધક ગુણધર્મ ધરાવે છે. ઇરાબુલ ધરાવતું ઔષધ કષ્ટાર્તવ અલ્પાર્તવ શ્વેતપ્રદર વગેરેમાં અપાય છે. એના પછીનું ઔષધ છે રાતોસિમર, તેનું વૈજ્ઞાનિક નામ છે બોમ્બેક્સ મલ્ટેનિકા છે. રાતાચીમડાના ગુંદરને મોચરસ કહે છે. તેનું ચૂર્ણ દૂધમાં સાકર સાથે રક્તપ્રદરમાં અપાય છે. તેના સૂકા પુષ્પોનું ચૂર્ણ સાકર સાથે રક્તપ્રદર શ્વેતપ્રદર વગેરેમાં વપરાય છે. એના પછીનું ઔષધ છે હિંગ, તેનું વૈજ્ઞાનિક નામ છે ફેરુલા અસ્પટીડા છે. તેનું ચૂર્ણ કષ્ટાર્તવ અલ્પાર્તવ વગેરેમાં અપાય છે. કષ્ટાર્તવમાં માસિક વખતે હિંગના પાવડરમાં પાણી ઉમેરી બનાવેલ લેપ પેડ ઉપર લગાડવાથી પીડામાં રાહત મળી શકે છે. પછીનું ઔષધ છે કપૂરકાચી, તેનું વૈજ્ઞાનિક નામ છે હેરિકિયમ સ્પિકેટમ છે. તેને સંસ્કૃતમાં છર્દીલીપુ કહે છે. છર્દીલીપુ એટલે રોટીનો દુશ્મન. કપૂરકાચીના કંદનું ચૂર્ણ સગર્ભા અવસ્થામાં થતી ઉલટીમાં સાકર સાથે અપાય છે. એના પછીનું ઔષધ છે વૈજ્ઞાનિક સુવા, સુવાનું વૈજ્ઞાનિક નામ છે એનેકમ ગ્રેન્યુલસ. સુવા માસિક વર્ધક ગુણધર્મ ધરાવે છે, તેથી સુવા દાણા કે સુવાના તાજા પાનની ભાજી અનિયમિત માસિક કષ્ટાર્તવ અલ્પાર્તવમાં આપી શકાય. તેમજ તે ગર્ભાશય શુદ્ધિકર હોવાથી પ્રસૂતિ પછી પ્રસૂતા મહિલાને ઉપવાસ તરીકે આપી શકાય. તેનાથી સુતિકા જ્વર આવતો નથી, તેમજ ગર્ભાશય શુદ્ધ થાય છે અને માતાને દૂધ પણ વધુ આવે છે. એના પછીનું ઔષધ છે કડવો લીમડો, તેનું વૈજ્ઞાનિક નામ એઝારિલિટા ઇન્ડિકા છે. કડવા લીમડાના પાનનો ધુમાડો રોજ પ્રસૂતિ પછી મહિલાને આપવાથી તેમજ ભોજન પહેલા તેનો સ્વરસ આપવાથી સુતિકા જ્વર આવતો નથી. આ બધી ઔષધિઓ આપણે કષ્ટાર્તવ અલ્પાર્તવ રક્તપ્રદર વગેરેમાં આપી શકાય એ ઔષધિઓ વિશે માહિતી લીધી.
અરીઠાનો
વાળ ધોવાનું કામ નથી કરતા પણ વાળને સફેદ થતામાં અટકાવે છે. એના પછીનું ઔષધ છે શિખાકાઈ. શિખાકાઈને સંસ્કૃતમાં સપ્તલા કહે છે. તેને તેનું વૈજ્ઞાનિક નામ છે એપેશિયા કોનોલિના. તે પણ અરીઠાની જેમ વાળ ધોવામાં ઉપયોગ કરી શકે છે. એના પછીનું ઔષધ છે કડવું લીંબ, જેને નીમ કહેવાય છે. તેના બીજનું તેલ માથામાં લગાવવાથી કોડો ઉંદરી વગેરેમાં સારું પરિણામ આપે છે. તેના તાજા પાનનો લેપ ગળગુંબળ વગેરે પણ લગાડવાથી ત્વચા મુલાયમ બને છે. તેના પછીનું ઔષધ છે કાકડી. તેનું વૈજ્ઞાનિક નામ છે કોકુમિસ સેટિવસ. તેનું પલ્પ બનાવી ગુલાબ જળ ઉમેરી બનાવેલો લેપ ત્વચા પર લગાડવાથી ત્વચા નિખરે છે. એના પછીનું ઔષધ છે કુવારપાઠું. કુવારના પાનને હળદર મેળવી ત્વચા પર લેપ કરવાથી ત્વચામાં નિખાર આવે છે. માથાના વાળમાં પણ 2-3 કલાક લગાડી રાખવાથી અને વાળ ધોવાથી વાળ રેશમી અને ચમકીલા બને છે. એના પછીનું ઔષધ છે કેળા, જેને આપણે કતલી કહીએ છીએ સંસ્કૃતમાં. એના ફળનો પલ્પ બનાવી તેને ગુલાબ જળ કે દૂધ ઉમેરીને લેપ ચહેરા પર લગાડવાથી ત્વચા નિખરી શકે છે. ત્યાર પછીનું ઔષધ છે જાસૂદ, જેને જપા કહેવામાં આવે છે. એનું લેટિન નામ છે હેડિસ્કસ રોજા સાઇનેન્સિસ. જાસૂદના તાજા પુષ્પો અને પાનને માથાના વાળમાં લેપ કરવાથી વાળમાં ફાયદો થાય છે. એના પછીનું ઔષધ છે દૂધી. દૂધીનું વૈજ્ઞાનિક નામ લેઝેનેરિયા લ્યુકેનિથા છે. દૂધીને ખમણીને માથાના વાળમાં લગાડવાથી ઠંડક થાય છે, તેમજ તેમાંથી બનાવેલું તેલ પણ વાળમાં લગાડી શકાય. ત્યાર પછીનું ઔષધ છે નાળિયેર. નાળિયેરના સૂકા કોપરામાંથી તેલ નીકળે છે. તેનો ઉપયોગ વાળમાં કરી શકાય, તેમજ માલિશ માટે પણ તેનો ઉપયોગ કરવાથી ત્વચાની શુષ્કતા દૂર થાય છે. ત્યાર પછીનું ઔષધ છે પપૈયા. પપૈયાના ગળનો લેપ ગુલાબ જળ સાથે કરવાથી ત્વચા સુંદર બને છે. ત્યાર પછીનું ઔષધ છે બાજરો. બાજરાનો જૂનો લોટ માથાના વાળમાં લેપ કરવાથી જૂ લીક દૂર થઈ શકે છે. તેમજ ચણાનો લોટ અને બાજરાના લોટ મિશ્ર કરી શરીરે નહાવાથી ત્વચા નીકળે છે. ત્યાર પછીનું ઔષધ છે ભૃંગરાજ. ભાંગરો, જેને સંસ્કૃતના છે ભૃંગરાજ. ભાંગરો અને અન્ય ઔષધિ સાથે બનાવેલું તેલ વાળમાં ઉપયોગ કરવાથી વાળ ખરતા ઓછા થાય છે, તેમજ વાળ કાળા થાય છે. ત્યાર પછીનું ઔષધ છે મેંદી. મેંદીના પાનનો લેપ વાળમાં લગાડવાથી વાળનો કલર બ્રાઉન થાય છે, તેમજ સુવાળા કન્ડિશનર જેવા વાળ થાય છે. ત્યાર પછીનું ઔષધ છે લીંબુનો રસ પાણીમાં ઉમેરી નાવાથી ત્વચા મુલાયમ બને છે. ત્યાર પછીનું ઔષધ છે સંતરા. સંતરાની છાલને સૂકવી અને ચૂર્ણ કરી તેમાં ગુલાબ જળ ઉમેરી ચહેરા પર લગાડવાથી ત્વચા સુંદર બને છે. ત્યાર પછીનું ઔષધ છે સીતાફળ. સીતાફળના બીજનો ભૂકો કોપરેલ તલ કોપરેલ તેલ કે તલના તેલમાં ઉકાળી માથામાં લગાડવાથી ઝૂલી કોડો દૂર થાય છે. ત્યાર પછીનું ઔષધ છે હળદર, જેને હરિદ્રા કહેવામાં આવે છે. હળદરને દૂધમાં મિશ્ર કરી લેપ કરવાથી વર્ણ ખીલે છે. ત્યાર પછીનું છેલ્લું ઔષધ છે ગુલાબ. ગુલાબના પાનનો લેપ દૂધ સાથે લગાડવાથી ત્વચા સુંદર બને છે. આ સાથે મારું વક્તવ્ય અહીં પૂરું થાય છે. કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. ઘણી બધી માહિતી ઝડપથી આપી દીધી એટલે ખૂબ ખૂબ આભાર ભારતીબેન પટેલ મેડમનો. હવે કોઈને પ્રશ્નો હોય તો પૂછો. ભારતીબેન બહુ સરસ આપ્યું. તો સામાન્ય ઘરની અંદર જોવા મળતું હોય છે દરેક સ્ત્રીઓની અંદર કે જ્યારે માસિક આવવાનું હોય છે ત્યારે કમરની અંદર સખત દુખાવો થતો હોય છે અને શરૂઆતમાં જે દિવસ એટલે એકાદ દિવસ પહેલાથી દુખાવો ચાલુ થાય અને આવે એના પછી પણ 2-3 દિવસ 3-1 દિવસ રહેતું હોય છે. તેના માટે આપણે ગરમ પાણીનો સેક કરી શકીએ. પછી પવન મુક્તાસન છે, પતંગાસન છે, બધા આપણે આસન આપી શકીએ. પછી સૂંઠનું પાણી છે ને એનો પણ ઉપયોગ કરવાથી દુખાવામાં રાહત થાય. પછી આપણે જે તેલ હોય છે મહાનાયણ તેલ છે કે કોઈ પણ વાતનાશક તેલ છે એનું માલિશ કરી અને હોટ વોટર બેગનો સેક આપવામાં આવે તો ઘણું સારું પરિણામ આવે છે, દુખાવામાં રાહત થાય છે. એવું છે કે દરેક લોકો મારે જેટલા પેશન્ટ આવે છે તો બધા
અન્ય કોઈને સવાલ હોય તો અન્ય કોઈને સવાલ હતો બોલો, નિકિતાબેન બોલો તો. દાજ પડવી એમ કહે છે, સૂર્યપ્રકાશ દાજ સૂર્યપ્રકાશમાં થાય એટલે ચામડી થોડીક કાળી પડી જાય, દાજ પડવી એમ કહે છે. એનાથી સોજા પણ ઓછા થઈ જશે અને
જે બળતરા છે એમાં આપણે ઘી લગાડી શકાય, અને બાકી થોડો ઘણો જે દુખાવો છે એ તો રહેવાનો. ઓકે ઓકે, થેન્ક યુ. આભાર. હેલો મેડમ. હા બોલો. હેલો. હા હા બોલો. મેડમ, મારે મિસિસ ની ડિલિવરી થઈને આજે 20 દિવસ થયા. હા હા. પણ એને દૂધ એકદમ ઓછું આવે છે, તો શું કરવું જોઈએ? આપણે દૂધ માટે સત્તાવરી જે પાવડર આવે છે ને એ દૂધમાં ઉકાળી અને પીવડાવવું જોઈએ. એ તો હું દર બે ટાઈમ આપું છું, પણ છતાં નથી ફેર પડતો. પછી મેથીનો આપણે ઉપયોગ કરી શકીએ. મેથીનો કઈ રીતે? મેથીને આપણે એને આપણે ઘી નાખીને પણ બનાવીને આપી શકીએ. લાડુ બનાવે છે સૌભાગ્ય સુખી પાક. ઘણા બધા ઓસડિયા નાખીને લાડુ બનાવવામાં આવે છે, અને એ લાડુ કે અથવા સુખડી બનાવાય છે. વિનોદભાઈ ખરા સાહેબ એનો પછી આર્ય ભિષક માં આપેલો છે રેફરન્સ. હા, એમાં ઉપયોગ કરી શકીએ આપણે. ચંદન છે, સુગંધી વાળો છે. બીજો કેલેમાઇન લોશન, બાહ્ય રીતે કેલેમાઇન લોશન લગાવી શકાય. બોલો ભવભૂતિભાઈ. ભવભૂતિભાઈ પ્રશ્ન બોલો. ભવભૂતિભાઈ અન્ય કોઈને સવાલ હોય તો પૂછો. અવાજ કપાય છે. અન્ય કોઈને સવાલ હોય તો કપાય છે.